हेलो मित्रों, शांतिपनी ऑनलाइन एजुकेशन सिस्टम में आपनु स्वागत है। गया वीडियो ने अंदर आपणे छे ए अलंकारना प्रकार विषय छे वात करी थी। अलंकारना मुख्य बे प्रकार, एक शब्दालंकार ने एक अर्थालंकार। आगळना वीडियो नी अंदर छे शब्दालंकारना आपणे त्रण प्रकारोनी छे वात करेली। आजे आपणे छे अर्थालंकार प्रकार विषय छे ए भणवाना छीए। तो सौ प्रथम विद्यार्थी मित्रों, आपणे छे अर्थालंकारना जो छे एनी व्याख्याने आपणे छे वात करीए। तो अर्थना कारणे सौंदर्यनो माधुर्यनो अनुभव करावे ते अर्थालंकार। આપણે જોયું હતું કે શબ્દાલંકારની અંદર છે એ શબ્દને કારણે છે એ સૌંદર્યનો માધુર્યનો છે અનુભવ કરાવે એને શબ્દાલંકાર કહેવાય। તો અર્થાલંકારની અંદર છે એ જ્યારે છે કોઈ સાહિત્ય કૃતિની અંદર છે અર્થના કારણે છે એ ચમત્કૃતિ આવતી હોય, સૌંદર્ય છે એ નિપજનું હોય અથવા તો છે એ માધુર્યનો અનુભવ કરાવે ત્યારે એને અર્થાલંકાર છે એ કહેવામાં આવે છે। હવે આપણે વિદ્યાર્થી મિત્રો અર્થાલંકારના જે પ્રકારો છે એના વિશેની છે એ વાત કરીએ। તો એમાં પહેલો પ્રકાર આવે છે એ ઉપમા અલંકાર આવે છે। આપણે જોઈએ હો છે કે ઉપમા એટલે શું, તો કે ઉપમા એટલે સરખામણી કરવી હો છે। જ્યારે કોઈ વસ્તુની છે ગુણ કે દોષ સાથે જ્યારે છે સરખામણી કરવામાં આવે ને ત્યારે એને ઉપમા અલંકાર કહેવામાં આવે છે હો છે। જ્યારે છે ઉપમેયની ઉપમાન સાથે જે સરખામણી કરવામાં આવે છે ત્યારે એને ઉપમા અલંકાર કહેવામાં આવે છે। ઉપમેય એટલે શું હો છે, તો કે જેની સરખામણી કરવાની છે ને તેને ઉપમેય કહેવાય હો છે, અને જેની સાથે છે એ સરખાવે છે એને ઉપમાન કહેવામાં આવે છે। આપણે અહીંયા જોઈએ હો છે ઉપમા અલંકારનું ઉદાહરણ જોઈએ પહેલું કે દેવા છોરો તો છે હાવ કિશન ભગવાન જેવું। આપણે અહીંયા જોઈએ છીએ કે બરાબર છે છોરાને કોની સાથે સરખાયો છે, તો કે કિશન ભગવાન સાથે બરાબર છે, અને જેવો છે એ બરાબર છે સરખામણીવાચક શબ્દ છે। તો આપણે અહીંયા જોઈએ છીએ કે છોરો છે એ ઉપમેય થયું અને કિશન ભગવાન છે એ ઉપમાન થયું। ઉપમેયની સરખામણી છે એ ઉપમાન સાથે છે એ કરવામાં આવે ત્યારે એને ઉપમા અલંકાર છે એ કહેવામાં આવે છે, અને જેવો શબ્દ છે એ સરખામણીવાચક શબ્દ છે એ પ્રયોગ્ય છે। ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ તો જીવલો જવાનીમાં પણ ખખડી ગયેલો હાડપંજર જેવો હો છે। અહીંયા તમે જુઓ છો કે જીવલાને કોની સાથે સરખાયો છે, તો કે હાડપિંજર સાથે હો છે। તો અહીંયા જીવલો છે એ ઉપમેય છે અને હાડપિંજર છે એ હો છે એ ઉપમાન છે હો છે, અને જેવો શબ્દ છે એ સરખામણી સૂચક શબ્દ છે। ત્રીજું ઉદાહરણ જોઈએ તો કે આંગળાની બોર જેવી છાપ, અહીંયા આંગળાની છાપને બોર જેવી છે એ કીધી છે, જેવી છે એ સરખામણી સૂચક શબ્દ છે। હવે મિત્રો આની અંદર છે એ જોયું, ત્રણે ત્રણ ઉદાહરણોની અંદર જોઈએ તો એકની સરખામણી છે એ બીજા સાથે કરવાની છે હો છે, કોઈના ગુણ સાથે કોઈના છે એ હો છે અથવા તો છે એ કોઈના છે એ લક્ષણો સાથે એમની સરખામણી છે એ કરવામાં આવી। હવે આપણે છે એ જોઈએ તો ઉત્પ્રેક્ષા અલંકારની અંદર શું હોય, તો કે ઉત્પ્રેક્ષા અલંકાર છે ને એની અંદર છે એ કોઈ કલ્પના કરવામાં આવે છે, આની આમાં ઉપમા અલંકારની અંદર છે એ સરખામણી કરવામાં આવે છે, અહીંયા એવું છે એવી કલ્પના કરવામાં આવે છે। અહીંયા તમે જુઓ રૂપક અલંકાર છે, તો રૂપક અલંકારની અંદર શું, તો કે એમાં એક જાતનું રૂપ આપી દેવામાં આવે છે। અહીંયા તમે જુઓ છો પહેલું ઉદાહરણ છે ડાકણ તો ભૂખ છે, ડાકણને ભૂખ જ કીધી છે, ભૂખ જેવી છે એમ નહીં હો છે, તો ડાકણને હો છે ભૂખનું એક છે, ડાકણને આ જે ભૂખ છે એને એક ડાકણનું રૂપ આપી દીધું છે। જ્યારે અહીંયા શું થાય એમ કે ડાકણ તો ભૂખ જેવી છે અથવા તો ભૂખ છે ડાકણ જેવી છે ડાકણ જેવી, તો એની સાથે છે એ સરખામણી થઈ કહેવાય, પણ અહીંયા તો છે ને એ એકરૂપ બતાવવામાં આવ્યું છે હો છે, ડાકણ તો ભૂખ છે હો છે, ભૂખને કેવી કીધી છે ડાકણ કીધી છે, તો અહીંયા ભૂખને ડાકણનું રૂપ આપી દીધું છે। બીજું ઉદાહરણ જોઈએ રૂપક અલંકારનું, તો પ્રેમનો શીરો એનો આનંદ વળી ઓર જ હોય છે, તો અહીંયા છે એ શીરાને કેવું કીધો છે પ્રેમરૂપી શીરો હો છે, એક રૂપ આપી દીધું છે, તો એને રૂપક અલંકાર કહેવામાં આવે છે। જ્યારે છે એ એકરૂપતા બતાવવામાં આવે ત્યારે એને રૂપક અલંકાર કહેવાય, અને ઉત્પ્રેક્ષા અલંકાર એટલે કે સંભાવના બતાવવામાં આવે અથવા તો છે કલ્પના કરવામાં આવે। અહીંયા તમે જુઓ રાજા જાણે સિંહ, રાજા સિંહ જેવો છે એમ નહીં, પણ એવી કલ્પના કરવામાં આવી છે કે રાજા જાણે સિંહ જેવો લાગે છે એમ બરાબર છે, એવો જ છે એવું નથી કીધું। ત્યાર પછી બીજું ઉદાહરણ જુઓ તમે ઉત્પ્રેક્ષાનું, તો અયું જાણે હિમાલય હો છે, અયાને હો છે હિમાલય સાથે છે એ હો છે એની કલ્પના કરી કે એના જેવું છે હો છે સાવ છે જ એવી છે એ હો છે સંભાવના બતાવવામાં આવી છે કે હયું જાણે હિમાલય જેવું છે, દમયંતીનું મુખ જાણે ચંદ્ર હો છે, જ્યારે એમ કે દમયંતીનું મુખ તો ચંદ્ર જેવું છે તો એ ઉપમા અલંકાર થઈ ગયો
ઓછે અને આ જે ઉત્પ્રેક્ષા અલંકાર છે ઓછે એની અંદર જાણે રખે અને સખે, જાણે રખે અને સખે આ ત્રણ છે એ સંભાવના સૂચક શબ્દો છે એ ઉમેરવામાં આવે છે, જાણે રખે અને સખે. આ સિવાયના જ્યારે છે એ ઉમેરાય ને ત્યારે છે ને એ ઉપમા અલંકાર કહેવાય. ઉપમા અલંકારની અંદર છે એ જેવું તેવું સરીખું માફક સી આવા શબ્દો છે એ ઉપમાવાચક શબ્દો છે એ ઉમેરાતા હોય છે. એટલે આપણે જોઈએ હોય છે તો ઉપમા અલંકારની અંદર છે એકની બીજા સાથે સરખામણી કરવામાં આવે છે, જ્યારે ઉત્પ્રેક્ષાની અંદર છે એ એવી કલ્પના બતાવવામાં આવે છે, સંભાવના બતાવવામાં આવે છે, અને રૂપક અલંકારની અંદર એક રૂપ બતાવી દેવામાં આવે છે કે એના જેવું છે, બરાબર છે, એક છે એ એકરૂપતા જ છે એ બતાવવામાં આવે. આની સરખામણી કરવામાં એક વસ્તુની બીજા વસ્તુ સાથે સરખામણી થાય છે. રૂપક અલંકારની અંદર છે એકરૂપ હોય એવો ભાવ બતાવવામાં આવે, ઉત્પ્રેક્ષાની અંદર છે એ છે એવી સંભાવના બતાવવામાં આવે કે જાણે એવું હોય છે, ત્યારે એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. છે તો આપણે જોયું હોય છે ઉપમા રૂપક અને ઉત્પ્રેક્ષા, તો જ્યારે છે એ એકની સરખામણી કરવામાં આવે હોય છે ત્યારે એને ઉપમા કહેવાય. પણ સીધું જ્યારે ફેંકી દેવામાં આવે કે ડાકણ તો ભૂખ છે હોય છે, ભૂખને ડાકણનું રૂપ આપી દે ત્યારે છે ને રૂપક અલંકાર આવે. બીજું જોવો તો પ્રેમનો શીરો હોય છે, તો પ્રેમરૂપી શીરો એક રૂપ આપી દીધું. દમયંતીનું મુખ ચંદ્ર છે, અહીંયા તમે જુઓ ચંદ્ર જેવું છે એમ નહીં પણ ચંદ્ર જ છે એવું કહી દીધું છે દમયંતીના મુખને, એટલે એને એક રૂપ આપી દીધું એટલે એને રૂપક અલંકાર કહેવાય. ત્યાર પછી ઉત્પ્રેક્ષાની અંદર તો એક કલ્પના બતાવવામાં આવે, એક સંભાવના છે એ બતાવવામાં આવે. અહીંયા તમે જોયું પહેલું ઉદાહરણ હતું કે રાજા જાણે સિંહ, ત્યાર પછી બીજું હતું હૈયું જાણે હિમાલય, ઓ છે દમયંતીનું મુખ જાણે ચંદ્ર. જાણે રખે સખે દ્વારા છે એની સંભાવના બતાવવામાં આવે ત્યારે એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવામાં આવે.